વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોની અંદર તમને દાખલાની સમજૂતી આપી હતી છઠ્ઠાની હવે આપણે દાખલો ગણવા પ્રયત્ન કરીએ દાખલા નંબર છઠ્ઠો છે તમે રકમમાં જોયું સ્પષ્ટ લખ્યું છે મિત્રો તમે જોઈ શકો છો રેન્ડમ વાળો દાખલો બધા જ અક્ષરના ઉપયોગથી બનતી તમામ ગોઠવણીની વાત છે મિત્રો ગણીએ દાખલા નંબર છઠ્ઠો શું કહેવા માંગે દાખલો છઠ્ઠો રેન્ડમ રેન્ડમ શબ્દ છે મિત્રો આર એ એન ડી ઓ એમ આ રેન્ડમ શબ્દ છે બરાબર હવે એના બધા જ અક્ષરના ઉપયોગથી બનતી તમામ ગોઠવણીઓ એટલે રેન્ડમ શબ્દમાં કુલ અક્ષરો કેટલા છે પહેલાં મિત્રો એ વિચારવું પડશે કુલ છ અક્ષરો છે એટલે પહેલી વાત તો મિત્રો એ થાય કે આ છ અક્ષરોનો ઉપયોગ કરી છ અક્ષરોનો ઉપયોગ કરી કુલ સિક્સ પી સિક્સ બરાબર સિક્સ ફેક્ટોરિયલ શું કહેવાશે મિત્રો સિક્સ ફેક્ટોરિયલ બરાબર આની ગણતરી કરતા શીખવાડો મિત્રો સિક્સ પી સિક્સ સિક્સ ફેક્ટોરિયલ ઉચ્ચરતા ક્રમમાં લેવાનું છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક છ પંચા ત્રીસ એકસો છત્રીસ સાતસો ને વીસ આ પ્રાથમિક પર થયા એન સાતસો આપણને પ્રાપ્ત થયા હવે આપણે શું કીધું સૂચના આપી દાખલામાં કે કુલ પ્રાથમિક પરણામો સાતસો વીસ મળી ગયા બરોબર ઘટના એ બરાબર ઘટના એમાં શું કીધું મિત્રો ગોઠવણીમાં આર પ્રથમ અને એમ અંતિમ સ્થાન પર આવે તે ઘટના એને સાનુકૂળ પરિણામો કયા કયા આવશે મિત્રો એમ બરાબર આર પ્રથમ સ્થાને આવે એમ અંતિમ સ્થાને આવે એટલે આપણે એના એમ કઈ રીતે બનાવવી તમને થોડી સમજૂતી હું આપી દઉં કે આપણે ઘટકો છ છે તો છ ખાના પાડી દઈએ સમજવા માટે છે મિત્રો ચાર પાંચ અને છ ઘટકો આર પ્રથમ સ્થાને લખ્યો આપણે આર પ્રથમ સ્થાને એમ છેલ્લા સ્થાને છે આનો મતલબ કે આર બરાબર વન પી વન થશે અહીંયા પણ વન પી વન થઈ જશે તો માટે એમ બરાબર વન પી વન વચ્ચે કેટલા ખાના વિધ્યા મિત્રો એક બે ત્રણ ને ચાર ચાર પી ચાર છેલ્લે વન પી વન વન પી વન વન ચાર પી ચાર એટલે મિત્રો ચાર ફેક્ટરીયલ થાય વન પી વન વન એક ગુણ્યા ચાર ગુણ્યા ઉતરતા ક્રમમાં ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અને એકના એક ચાર તરી બાર દુને ચોવીસ એમ બરાબર ચોવીસ થશે મિત્રો આપણું સૂત્ર આવશે પી ઓફ એ બરાબર એમ ભાગ્યા એન ચોવીસ ભાગ્યા સાતસો ને વીસ આ તમારો જવાબ છે મિત્રો અને ચોવીસ ભાગ્યા સાતસો વીસ નાનું કરવું થાય ચોવીસ તરી બોતેર કશું સગણું એક ચોવીસ તારીખ બોતેર ત્રણ મીંડાનો મીંડો એકથી ઈસા પણ લખી શકાય એવો જ બીજો દાખલો છે ઓરેન્જવાળા દાખલા નંબર સાતની વાત કરીએ એક્ઝામ્પલ નંબર સાત એ શું કહેવા માગે છે ઓરેન્જ શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીમાં સ્વર પહેલાં ત્રીજાના છઠ્ઠા સ્થાન પર આવે તો મિત્રો ઓરેન્જ શબ્દ જે છે એની વાત કરી લઈએ ઓ આર એ એન જી ઈ આ ઓરેન્જ શબ્દ પ્રયોગ ને ઓરેન્જ શબ્દમાં કુલ અક્ષરો કેટલા એક બે ત્રણ ચાર પાંચ ને છ તો કુલ છ અક્ષરો તમને મળ્યા મિત્રો કુલ છ અક્ષરો છે એટલે છ અક્ષરોનો ઉપયોગ કરી કુલ સિક્સ પી સિક્સ બરાબર છ ફેક્ટોરિયલ છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક સાતસો વીસ આપણને મિત્રો શું મળશે એને મળશે એન બરાબર કેટલા આવશે સાતસો આપણને મળ્યા કુલ પ્રાથમિક પરિણામો હવે ઘટના એ બરાબર આપણે લખી પ્રમાણે ગોઠવણીમાં સ્વર પહેલા ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર આવે તે ઘટના હવે ક્રમ છે કેટલા આવશે મિત્રો તો તમને કંઈ ગોઠવણમાં ત્રણ સ્વર છે સ્વર તમને ખબર છે મિત્રો એ ઈ આઈ ઓયુ સ્વર આપણા કેટલા છે એ ઈ ઓ આઈઓયુ આ પાંચ સ્વર છે બાકીના બધા વ્યંજન છે મિત્રો બાકીના બધા વ્યંજન છે હવે તમને સૂચનાક શું આપી છે સ્વર પહેલાં ત્રીજાને છઠ્ઠા સ્થાન પર આવે પહેલું સ્થાન ત્રીજું સ્થાન અને છઠ્ઠા એટલે ત્રણ સ્થાન પર ત્રણ સ્થાન પર क्रमचय જોવા જઈએ મિત્રો તો એમ બરાબર ત્રણ સ્થાન પર સ્વર આવે તો થ્રી થ્રી થયું અને બાકીના ત્રણ પર વ્યંજન આવે તો થ્રી પી થ્રી થયું એટલે ત્રણ ફેક્ટોરિયલ ગુણ્યા ત્રણ ફેક્ટોરિયલ લેવું પડે ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક કરવું પડે અને અહીંયા પણ ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક કરવું પડે ત્રણ દુ છ ગુણ્યા છ અહીંયા વચ્ચે નિશાની ગુણાકારની આવશે મિત્રો છત્રીસ ઘટક થયા એમ બરાબર તો પી ઓફ એ બરાબર એમ ભાગ્યા એન ભાગ્યા સાતસો ને નાનું કૃત થાય છત્રીસ દુને બોતેર આવશે એક ના એક બેની જોડે મીંડુ છે અહીંયા મીંડુ તો કશું હશે કે એક આવે એક વિષાણું જવાબ આવશે મિત્રો તમારો આઠમો દાખલો પણ મિત્રો આ રીતનો જ છે ક્રમચયનો જ પાંચ સભ્યો છે પતિ પત્ની અને તમને ત્રણ બાળકો ફેમિલી ફોટા સાથે ઘરમાં યાદચ્છ રીતે ગોઠવાય છે પતિ અને પત્ની સાથે બેઠક લે એની સંભાવના શોધો તો મિત્રો આ પ્રકારનો જે દાખલો છે એ પણ તમે આ રીતે ગણી શકો પાંચ સભ્ય એટલે પાંચ પી પાંચ આવશે ત્યાર પછી પતિ પત્ની સાથે બેઠક લે તો એની ગોઠવણી ટુ બાય ટુ પ્રકારે થાય બાકીના સભ્યો વધ્યા કેટલા તો ત્રણ બાળકોને એક સમૂહ એટલે ચાર થયા ટુ પી ટુ ગુણ્યા ફોર પી ફોર કરશો એટલે તમને એમ મળશે ટુ પી ટુમાં ટુ આવશે ચોવીસ આવશે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ચાર બાર ચોવીસ ચોવીસ ગુણ્યા બે અડતાલીસ તો પી ઓફ એ બરાબર એમ ભાગ્યા અડતાલીસ ભાગ્ય એકસો વીસ આવશે મિત્રો મૌખિક દાખલો ગણાયો છે એટલે એની થોડી પ્રેક્ટિસ તમે કરી નાખજો ચાલો ત્યાર પછી મિત્રો પછીનો દાખલો લઈએ જોઈએ રકમની અંદર દાખલા નંબર નવમો લઈએ છીએ દેખાય નવમો દાખલો તમને મિત્રો સુવિધ નવમાં દાખલામાં એક કાર્યક્રમમાં સાત વક્તાઓ છે એ બી સી ડી એફ જી છે એની યાદચ્છી ક્રમમાં ભાષણ આપવા આમંત્રિત કરવામાં આવે છે વક્તા એ પછી તરત જ વક્તા બીનું ભાષણ આવેની સંભાવના શોધો બરાબર છે ચાલો આ દાખલો ગણીએ સારો દાખલો છે દાખલા નંબર નવ એક્ઝામ્પલ નંબર નવ સૌથી પહેલી વાત છે મિત્રો સાત વક્તાઓ છે ને ભાષણ આપવાના કુલ ક્રમચયો એન બરાબર સેવન ફેક્ટરી આવશે સેવન પી સેવન બરાબર સેવન ફેક્ટરીયલ સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક આ બધાનો ગુણાકાર મિત્રો પાંચ હજાર ચાલીસ આવશે આ જે મળ્યું આપણને પ્રાથમિક પરિણામ એને મળે મિત્રો હવે ઘટના એના સાનુકૂળ પરિણામો શોધવા છે સાત વક્તાઓ છે મિત્રો એ સાત વક્તાઓ એ બી સી ડી ઈ એફ અને જી એ વારાફરતી ભાષણ કે વક્તવ્ય આપવાનું છે વારાફરતી આપવાનું છે તો આની ગણતરી મિત્રો કઈ થાય તમને સમજાવી દઉં વક્તા એ પ્રથમ આવે તો બાકીના વક્તા ધારો કે બધું વ્યક્તિગત નહીં લખીએ આપણે એક સમજાવી દઉં વક્તા એ પ્રથમ આવે તો બાકીના છ વક્તાઓના ભાષણ કે વક્તવ્ય ગોઠવવાના પ્રકારો બરાબર સિક્સ પી સિક્સ એટલે કેટલાક પેટ્રોલ આવશે સિક્સ સોરી સિક્સ પી વન આવશે એક જ લેવાનું એમાંથી ક્રમિક સી એક પછી એક સિક્સ પી વન આવશે આ જ પ્રકારે મિત્ર તમે જોવા જાવ તો દરેકનું બનાવવાનું એક વાત કરતું જવાનું વક્તા એ પ્રથમ અને પછી વક્તા બી આવે તો બાકીના પાંચ વક્તાઓ વક્તા એ બી અને પછી વક્તા સી આવે તો બાકીના ચાર વક્તાઓ એટલે દરેકે દરેકને કેટલા પ્રકારે ગોઠવણી કરીએ એની આપણે વાત કરવાની છે દરેકની વ્યક્તિગત આપણે વાત નથી લાગતા તમને ખ્યાલ આવે એટલે તો એની ગોઠવણીના સાત વક્તાઓ છે તો એ સાતે સાત વક્તાઓના સાતે સાત વક્તાઓના ભાષણ ગોઠવવાના કુલ પ્રકાર છ પી વન પાંચ પી વન ચાર પી વન થ્રી પી વન ટુ પી વન અને વન પી વન એટલા હું મિત્ર એવું થયું સાતમાંથી કેટલે છ પછી એ ને બી એટલે પાંચ એ બી સી એટલે ચાર એક પછી એક જે વક્તાઓ છે એના ભાષણો ગોઠવાય છે અને એની ગણતરી આપણે લખીએ તો છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક છ પંચા ત્રીસ ચોક એકસો વીસ બાત થતી દુ સાતસો ને વીસ તો પી ઓફ એ બરાબર એમ ભાગ્યા એન એમમાં સાતસો વીસ આવશે એનમાં પચાસ ચાલીસ છે એટલે બોતેર સિત્તા બોતેર સિત્તા પાંચસો ચાર થશે મિત્રો જવાબ આપણે એક સત્તમાં ઓછાશે મીંડુ મીંડુ કાઢી નાખીએ તો આ પ્રકારે આ દાખલાની ગણતરી કરી શકાય ત્યાર પછીના મિત્રો ત્રણ દાખલા એવા છે કે જે લીપ વર્ષની માહિતી લગભગ આપેલી જેવા દાખલા છે દસ અગિયાર અને બારની વાત કરી લઈએ સ્ક્રીન પર દેખાઈ દેખાયા તમને લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં પાંચ સોમવાર હોય લીપ વર્ષ ન હોય તે વર્ષમાં ત્રેપન શુક્રવાર હોય ને કોઈ પણ વર્ષના ઓગસ્ટ માસમાં પાંચ મંગળવાર હોવાની સંભાવના શોધો તો આ પ્રકારે દાખલાની આપણે મિત્રો ગણતરી કરવાની છે તો ત્રણે ત્રણની વાત કરી લઈએ આપણે તો પહેલી વાત છે લિપ વર્ષના ફેબ્રુઆરી માસમાં एग्जाम्पल नंबर दस लीप वर्ष फेब्रुआरी मस में मा पांच सोमवार हो संभावना पांच सोमवार होनी संभावना તો મિત્રો એક અઠવાડિયામાં સાત દિવસ હોય એટલે લિપ્ત વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કુલ ચાર અઠવાડિયા આવતા હોય કેટલા અઠવાડિયા આવતા હોય કુલ ચાર અઠવાડિયા એક અઠવાડિયામાં સાત દિવસો હોય તો ચાર અઠવાડિયાના દિવસો કેટલા આવે અઠ્યાવીસ દિવસો મિત્રો આવે કેટલા દિવસો આવે અઠ્યાવીસ દિવસો અને એક દિવસ વધારાનો હોય કુલ ઓગણત્રીસ હોય ને એક દિવસ વધારાનો હોય હવે એક અઠવાડિયામાં દરેક વાર મિત્રો એક વખત આવે એટલે ચાર અઠવાડિયામાં દરેક વાર તમે જોવા જાઓ તો ચાર વખત આવે એટલે વધારાના એક દિવસનો નિદર્શાવકાશ કયો કયો હોઈ શકે તો નિદર્શાવકાશ યુ બરાબર આપણે જોઈએ તો એ દિવસો કયા કયા હોઈ શકે તમારા માટે સોમવારથી શરૂઆત કરીએ સોમવાર આપીએ ને સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એટલે કેટલા આવશે મિત્રો પ્રાથમિક પરિણામો એને બરાબર સાત આવ્યા અને લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં ઘટના એ બરાબર ફેબ્રુઆરી માસમાં એક વધારાનો સોમવાર એક વધારાનો સોમવાર માટે એમ બરાબર એક પી ઓફ એ બરાબર એમ ભાગ્યા એન જવાબ તમારો મિત્ર એક સતમાઉ આવે કેટલો જવાબ આવશે એક સતમાઉ દાખલા નંબર દસમો હતો મિત્રો દાખલા નંબર અગિયારની હવે વાત કરીએ થોડીક અગિયારમાં મિત્રો શું છે લીપ વર્ષમાં લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં તે પણ શુક્રવાર હોય શું ત્યાં શું આપી આપણને લીપ વર્ષ હોય તેવા વર્ષમાં શુક્રવાર હોવાની સંભાવના હોયમાં દાખલો સમજો ગણાવો તમને લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં ત્રિપન શુક્રવારની વાત કરી છે લિપ વર્ષ ન હોયનો મતલબ એવો થયો મિત્રો કે આ સામાન્ય વર્ષ હોય પહેલી વાત તો અને સામાન્ય વર્ષમાં તમને ખબર છે સામાન્ય વર્ષના કુલ દિવસો સામાન્ય વર્ષના કુલ દિવસો ત્રણસો ને હોય છે મિત્રો સામાન્ય વર્ષના કુલ અઠવાડિયા કેટલા સામાન્ય વર્ષના કુલ અઠવાડિયા આપણે લઈ લઈએ તો બાવન અઠવાડિયા હોય છે બાવન અઠવાડિયા માટે બાવન ગુણ્યા સાત કરીએ એટલે લગભગ આપણને ત્રણસો ચોસઠ દિવસ મળશે માટે એક દિવસ તમને વધારાનો મળે છે એક દિવસ તમને વધારાનો મળે પ્રાથમિક મિત્રો ખબર જ છે એન બરાબર કેટલા છે સાત છે ક્યાંથી ગણીએ તમે શુક્રવારથી ગુરુવાર સુધી લઈ લો સાત દિવસો તો પી ઓફ એ બરાબર વધારાનો દિવસ એક છે એમમાં એક આવશે એનમાં કેટલા આવશે મિત્રો સાત આવશે તો આ દાખલો નંબર અગિયારમો થયો બારમો દાખલો પણ એવો દઈ લઈએ મિત્રો એમાં એવી સૂચના આપી છે એ કોઈ પણ વર્ષના ઓગસ્ટ માસમાં પાંચ મંગળવાર હોવાની સંભાવના ઓગસ્ટ માસના કુલ દિવસો કેટલા છે ઓગસ્ટ માસના કુલ દિવસો એકત્રીસ છે એક અઠવાડિયાના દિવસો કેટલા મિત્રો સાત એક અઠવાડિયાના દિવસો સાત માટે ચાર ગુણ્યા સાત બરાબર અઠ્યાવીસ દિવસો મિત્રો આવે આપણી પાસે કુલ દિવસો એકત્રીસ છે માટે અઠ્યાવીસ દિવસો બાદ કરીએ એટલે ત્રણ દિવસો આવશે વધારાના ત્રણ દિવસ વધારાના આવે મિત્રો વધારાના ત્રણ દિવસો કયા કયા હોઈ શકે તો મારી દૃષ્ટિએ વધારાના ત્રણ દિવસો મંગળવાર થી શરૂ કરીએ નિદર્શું બરાબર રવિ સોમ મંગળ તો સોમ મંગળ બુધ આવે સોમ મંગળ બુધ આવે અથવા મંગળ બુધ ગુરુ આવે અથવા બુધ ગુરુ શુક્ર આવે અથવા ગુરુ શુક્ર શનિ આવે ગુરુ શુક્ર શનિ આવે અથવા શુક્ર શનિ રવિ આવે શુક્ર શનિ રવિ આવે અથવા તો શનિ રવિ સોમ આવે શનિ રવિ અને સોમ તો મિત્રો આ પ્રકારના દિવસો એન બરાબર તમને સાત મળે તો પી ઓફ એ બરાબર એમ ભાગ્ય એન એમમાં કેટલા ઉપર વધારાના દિવસો ત્રણ આવ્યા એ લખી શકાય એમ બરાબર ત્રણ એન આપણને સાત છે જવાબ આપણો ત્રણ સત્માઉસ આવી ગયું મિત્રો એટલે કહેવાનો અર્થ મિત્રો આ છે કે આજે ત્રણેય દાખલા હતા એ લિફ વર્ષના સંદર્ભમાં દાખલા હતા તો પ્રસ્તુત વિડીયોની અંદર મિત્રો આપણે આપણે દાખલાનો અભ્યાસ કર્યો આ દાખલા બે ત્રણ વાર વારંવાર સમજવાનો પ્રયત્ન કરવાનો એટલું યાદ રાખવાનું લીપ વર્ષ હોય તો લીપ વર્ષની અંદર કેટલા દિવસો હોય જનરલી સાત અઠવાડિયાના સાત દિવસો હોય પ્રત્યેક અઠવાડિયામાં સાત દિવસ આવે ચાર અઠવાડિયાના અઠ્યાવીસ દિવસો હોય એ પ્રકારે સામાન્ય વર્ષ હોય મિત્રો તો એ ત્રણસોના પાંસઠ દિવસ હોય સામાન્ય વર્ષના અઠવાડિયા બાવન અઠવાડિયા હોય એટલે બે ત્રણ બીજીક વસ્તુ પણ મિત્રો તમારા યાદ રાખવાની છે તો આ પ્રકારે તમે દાખલાનો અભ્યાસ કરો તો ખૂબ સારી વસ્તુ છે તમારા માટે અને વધારે બહુ મહત્ત્વની વસ્તુ તમારા માટે છે મિત્રો આ બધી એટલે આ પ્રકારે આ ઓડિયોની અંદર આટલા દાખલા મેં ચલાયા મારા નેક્સ્ટ વિડીયોની અંદર હું દાખલા નંબર આપણે તેરથી વાત કરીશું અને સ્વાદ્યાય એક પોઈન્ટ બે તેરમાં જે દાખલા બાકી રહ્યા છે એક પોઈન્ટ બેમાં તેરમાંથી એ ગણીશું અને પછી એક પોઈન્ટ ત્રણ મસરાનો નિયમ લઈશું આજ